સુરતના ઉધના વિસ્તારમાં તાજેતરમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે. દત્તક લીધેલા પુત્રએ જ પિતાની હત્યા કર્યાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે. પોલીસે આરોપી પુત્રની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પાલક પુત્રએ કલકત્તાથી સુરત આવી પિતાના ઘરમાં ચોરી કરવા પિતાને મોતને ઘાટ ઉતાર્યો. ચોરી કરવા સમય સુતેલા પિતા જાગી જતા પરમેશ્વર દાસનું ગળું દબાવી આરોપી સાગરદાસે હત્યા નિપજાવી અને ત્યારબાદ આરોપી ઘરમાંથી રૂપિયા 90,000 અને સોનાનું લોકેટ તથા પિતાનો ફોન લઈ કલકત્તા ફરાર થઈ ગયો. આરોપી અગાઉ પણ ઘરમાંથી ચોરી કર્યાનો પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જ્યારે અમરણ ડિનર સૂતા હતા ત્યારે એને એના જે બોક્સ છે ત્યાં ઘરમાં એક પેટી હતી, પેટીમાંથી પૈસા કાઢવાની કોશિશ કરતા મરણ ડિનર હતા એ જાગી ગયા હતા પરમેશ્વર દાસ. ત્યારે એને પરમેશ્વર દાસને જાગી જતાં એણે એનું ગળો ટૂંકો આપી દીધો હતો અને એમાંથી 90,000 રૂપિયા જે બોક્સમાં હતા, એક લોકેટ અને આજે પરમેશ્વર દાસ છે એનો મોબાઈલ પણ લઈને પોતે જતો રહ્યો હતો. રાજકોટના ધોરાજીના તોરડિયામાં યુવતીની હત્યા બાદ હત્યારાએ ઝેર દવા પી આપઘાત કર્યો છે. યુવક અને યુવતી બંને મામા ફૂઈના ભાઈ બહેન હોવાનું પોલીસ તપાસમાં ખુલાસો થતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચ્યો. મહત્વનું છે કે મૃતક હત્યારા જગ્નેશ મકવાણાએ પોતાની બહેન હરમિત ડાભીને ગળાના ભાગે છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી ફરાર થયો હતો. જો કે યુવકે આપઘાત કરતા હત્યાનું કારણ પોલીસ માટે એક કોયડા સમાન બન્યું છે. મૃતકને ધોરાજી સરકારી હોસ્પિટલ ખસેડી સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. સુરત જિલ્લાના મહુવા તાલુકા વિકાસ અધિકારીને મહુવા તાલુકા પંચાયતના સભ્ય પરિમલ પટેલે તમાચા ઝીક્યાનો આક્ષેપ છે. પરિમલ પટેલે તાલુકા પંચાયત કચેરીના કેમ્પસમાં મહુવા તાલુકા વિકાસ અધિકારી પીસી મહાલાને સ્ટાફની સામે અપશબ્દ બોલી 4-5 થપ્પડ માર્યા. આ અંગે ટીડીઓએ મહુવા પોલીસમાં પરિમલ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી પરિમલ પટેલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. વધુમાં તાલુકા વિકાસ અધિકારીએ મહાલાએ આક્ષેપ કરતા કહ્યું છે કે તેઓ ગાડી લઈને જઈ રહ્યા હતા અને આ સમયે અચાનક જ પરિમલ પટેલ રોડ વચ્ચે ગાડી લાવી અપશબ્દો બોલી દુર્વ્યવહાર કરી ફરજમાં અવરોધ ઉભો કર્યો હતો. અમે મહાકર સાહેબ જોડે પગથિયા પાસે જ ઉભા હતા પણ મારા ટીએલી જોડે ઝઘડો કરતા વાતાવરણ ગરમ હતું અને પછી મારા તરફથી નજર કરતા અચાનક આવીને 4-5 થપ્પડ મારી મારા ઉપર. નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં દીપડાનો આતંક યથાવત છે. ચીખલી તાલુકાના રાનવેરીકલા ગામે દીપડાએ વાછડા પર હુમલો કર્યો. ગામે આવેલા જૂનાવાડ ફળિયામાં આ ઘટના બની. દીપડાએ ગત મોડી રાત્રે બે વાછડા ઉપર હુમલો કર્યો હતો. અમૃત ધનજી પટેલ અને સંદીપ અમૃત પટેલના તબેલામાં બાંધેલા પશુઓ પર હુમલો કરવામાં આવ્યો. ઘટનાની જાણ વન વિભાગના અધિકારીઓને કરવામાં આવી છે. વન વિભાગના અધિકારીઓએ ઘટનાને ગંભીરતાથી લઈ પાંજરો ગોઠવવાની તજવીજ હાથ ધરી છે. છેલ્લા એક સપ્તાહમાં ચીખલી તાલુકામાં 4 પગનો આતંક વધ્યો હોય તેવા સમાચાર છે. બુલેટિનમાં અત્યારે ફક્ત આટલું જ. રજા આપશો. નમસ્કાર. અમરેલીના સાવરકુંડલા શહેરમાં ભાજપના નેતા સહિત 3 લોકો પર હુમલાને લઈ પોલીસ એક્શનમાં આવી. આ મામલે પોલીસે 3 આરોપીની ધરપકડ કરી. સાવરકુંડલા પોલીસે રહીમ ગોરી, ઇબ્રાહીમ સાબિદીનની ધરપકડ કરી. બીજા દિવસે પણ સાવરકુંડલા શહેરમાં હુમલાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત જોવા મળ્યા. પોલીસે ઘટનાની ગંભીરતા સમજી લોહાણા સમાજની વાડી પાસે ઘટના બની તે સ્થળે આરોપીઓને લઈ જઈ રીકન્સ્ટ્રક્શન પંચનામું કર્યું. સેન્સિટિવ વિસ્તાર હોવાના કારણે ફોર્સ બોલાવી પોલીસ બંદોબસ્ત વચ્ચે રીકન્સ્ટ્રક્શન કરાયું. આરોપીઓએ કેવી રીતે હુમલો કર્યો સહિતની માહિતી મેળવી નિવેદન લેવામાં આવ્યા. સાવરકુંડલા ટાઉન અને રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારના પોલીસ અધિકારીઓ કર્મચારીઓ દ્વારા કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે બંદોબસ્ત ગોઠવાયો. મહત્વનું છે કે ધારાસભ્ય મહેશ કસવાલાએ પણ પોલીસની કામગીરી સામે સવાલ ઉભા કર્યા હતા, જે બાદ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને દબોચી લીધા અને કાયદાનું ભાન કરાવ્યું. રાજ્યમાં કૌભાંડીઓનો રાફડો ફાટ્યો છે ત્યારે હવે ખેડૂતોને લૂંટવાના કરસ્તાનનો પણ પર્દાફાશ થયો. મહીસાગરમાં સોયાબીનની ટેકાના ભાવે ખરીદીમાં કૌભાંડ સામે આવ્યો. ખાનપુર લીંબડિયા એપીએમસીમાં ખેડૂતો પાસેથી સોયાબીનની ખરીદી કરવાની જગ્યાએ બહાર મિલમાંથી લાવી ટેકાના ભાવે વેચી દેવાનું કૌભાંડ સામે આવ્યું. મિલમાંથી સોયાબીન લાવીને ટેકાના ભાવે વેચવાનું કૌભાંડ અહીં ચાલતું હતું. એપીએમસીના ચેરમેન પર કૌભાંડનો આરોપ લાગ્યો છે. ભેજા બાજુ 800 રૂપિયાના બજાર ભાવે સોયાબીન લઈને 978 ટેકાના ભાવે વેચતા હતા. તપાસ કરતા લીંબડિયા એપીએમસીમાંથી સોયાબીનના 700 કટ્ટા મળી આવ્યા છે. તપાસમાં સામે આવ્યું છે કે અરવલ્લીથી લાવવામાં આવ્યું હતું સોયાબીન. મામલતદારે એપીએમસી પહોંચી શરૂ કરી તપાસ.
રાજકોટમાં ચડ્ડી બનિયાનધારી ગેંગનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. અત્યાર સુધી રણાક મકાનમાં ત્રાટકતી આ ગેંગે હવે કારખાનાઓને પણ નિશાન બનાવવાનું શરૂ કર્યું. રાજકોટ શહેરના વાવડી વિસ્તારમાં આવેલા 2 જેટલા કારખાનામાં તાળા તૂટ્યા હતા, તો વાવડી વિસ્તારમાં આવેલી ઇલેક્ટ્રિક દુકાનમાં ચોરી થઈ હતી. 50,000 જેટલા રોકડ નાણાં ઉઠાવી ગેંગ ફરાર થઈ ગઈ હતી. આ અંગેની વેપારીઓને જાણ થતા સ્તબ્ધ થઈ ગયા હતા. તુરંત સમગ્ર મામલે રાજકોટ શહેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કારખાનામાં ચોર ટોળકી ત્રાટકે છે, બાદમાં ચોરી કરવા માટે વિવિધ ખાનાઓ ફંફોડી રહ્યા છે. પોલીસે સમગ્ર મામલાના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. સુરતમાં તસ્કરો બેફામ બન્યા છે. સુરતના પેટ્રોલ પંપ પર એક ચોર આવ્યો હતો. કર્મચારી સૂતો હતો ત્યારે ચોરી કરી ફરાર થઈ ગયો હતો. કોલપાડના ગોથાણ ગામના પેટ્રોલ પંપ પર રાત્રે તસ્કર આવે છે અને જ્યાં પૈસાનું ટેબલ છે ત્યાં એક વ્યક્તિ સૂતો છે ત્યારે તેની ઊંઘ ન ઉડે તે રીતે ચાલાકીથી ખાનું ખોલી 78,700 રૂપિયાની ચોરી કરી ફરાર થઈ જાય છે. યાત્રાધામ દ્વારકામાં ધોળા દિવસે બાઇકની ચોરી થઈ. ખાનગી હોટલ બહાર ધોળા દિવસે એક બાઇક ચોરી કરતો શખ્સ સીસીટીવી કેમેરામાં કેદ થયો. બાઇક ચોરી કરી અજાણ્યો શખ્સ નાસી છૂટ્યો. આ અંગે બાઇક માલિકે ફરિયાદ કરતા પોલીસે ચોરને પકડવા ચક્રોગતિમાં અધિકારીઓ જેસીબી સહિતના વાહનો અને પોલીસ સાથે તૂટી પડ્યા. અગાઉ મેગા પ્રોજેક્ટ સાથે જમીન સંપાદનની જગ્યા પર દબાણો હટાવવામાં આવ્યા હતા ત્યારે મનુ ભરવાડે પોતાની જમીન હોવાનો દાવો કર્યો, પરંતુ તિરુપતિ એડિબલ ઓઇલ્સ, દરેક તહેવાર હેલ્ધી તહેવાર. કરોડોના કૌભાંડીમાં અટક ઝાલા અંગે મોટો ખુલાસો. 3 વર્ષમાં કરોડોની જમીન ખરીદી હોવાનું આવ્યું સામે. ક્રિપ્ટોકરન્સીમાં રોકાણની આશંકા. મહેસાણામાં પતંગની દોરીથી ગળું કપાઈ જતા યુવકનું મોત. આંબલિયાસણ બ્રિજ પર બાઇક પરથી પસાર થતા બની ઘટના. નર્મદામાં કામલ ફાઉન્ડેશન સંસ્થાના સંચાલક સામે ગુનો દાખલ. નર્સિંગ કોર્સની ફી લઈ કોર્સ અધૂરો રાખ્યાના આરોપ સાથે ફરિયાદ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે શ્રુતિ શાહ. નજર કરીએ સમાચાર સુપરફાસ્ટ પર. બીઝેડ ગ્રુપના એજન્ટ મયુર દરજીનો વધુ એક વીડિયો વાયરલ. બીઝેડ સાથે જોડાયા બાદ આરોપી મયુર માલદીવ બાલીના પ્રવાસે ગયો હતો. લાખો રૂપિયા પોતાની સાથે હોવાનું અને વિદેશથી બીઝેડ ગ્રુપ માટે રોકાણકારો લાવવા અંગે મયુર દરજીએ કરી હતી વાત. બીઝેડ ગ્રુપ મહાઠક ભૂપેન્દ્રસિંહ ઝાલા અંગે મોટી